નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આજે આપણે આ પેપરમાં એટલે કે દ્વિતીય પરીક્ષાને જે લેવાની છે તેના માટે જે વિજ્ઞાનનું પેપર છે તેનું આપણે નમૂના પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9, કુલ ગુણ 50, સમય રહેશે 3 કલાક. તો તમે 2 કલાક જે ટાઈમ આપે તમારે જોવાનું છે. વિભાગ એ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો મિત્રો, પહેલો છે આપણો પ્રશ્ન, હું થોડુંક ઝૂમ કરી દઉં. મિત્રો, જે લાલ કલરનું આપણે જોઈએ તો માર્ક કરેલો છે એ આપણો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 1, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો મિત્રો, ધન અવસ્થામાં એને ચોક્કસ આકાર હોય છે. તો મિત્રો, તમને ખબર હશે ધન કેવી રીતે રચાતું હોય છે, હું તમને એકવાર દર્શાવી દઉં. આવી રીતે હોય છે મિત્રો, 3D ધનની રચના થતી હોય છે. તો મિત્રો, આપણે આગળ વધી જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન. વિક્ષેપણ માધ્યમની પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય છે તે તો તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? વિક્ષેપી માધ્યમ પ્રવાહી મિત્રો, અને વિક્ષેપિત કલા વાયુ તો એને કહેવાય છે ફીણ. પ્રશ્ન નંબર 3, હાઇડ્રોજન પરમાણુ કયો અપ્રમાણીય કણ હાજર નથી? તો હાઇડ્રોજન પરમાણુમાં ન્યુટ્રોન નથી મિત્રો હાજર. ચોથા નંબરનો ક્વેશ્ચન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહે છે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. પછી આપણે જોઈએ તો કઈ અંગિકા વનસ્પતિમાં કોષોનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો વનસ્પતિ કોષમાં રસધાની હોય છે આપણે જોઈએ તો જે વનસ્પતિ કોષ હોય છે મિત્રો, આવી રીતે મિત્રો વનસ્પતિ કોષ હોય તો એમાં રસધાની આવેલી હોય છે મિત્રો. જોઈએ તો રસધાની નકરી આવે છે, રસ રસ આવેલી હોય છે. કેમ? આપણે મનુષ્યમાં ચામડી હોય છે ત્યાં આવડું છે, વનસ્પતિ કોષમાં રસધાની 50 થી 60% ભાગ આવરી લેતી હોય છે. પ્રશ્ન નંબર 7, મૃદુકાય પ્રાણીઓને પ્રાણીઓનું જૂથ કયું છે? તો મૃદુકાય પ્રાણીઓનું કાયટોન, પાયલા અને ચીપલું એ આપણે જોઈએ તો મૃદુકાય પ્રાણીઓનું જૂથ છે. પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 8, ચાર મોટરકાર એ બી સી અને ડી એક જ રસ્તા પર એક સરખી દિશામાં ગતિ કરે છે. આપણે જોઈએ તો ચાર આપણે જો ચાર છે એ બી સી ડી, તેમના માટે અંતર સમયના આલેખો કે જે એક જ આલેખપત્ર પર દર્શાવે છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો મોટરકાર ડી સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. તો કઈ મિત્રો? મોટરકાર ડી છે એ સૌથી ઝડપે ગતિ કરે છે. આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 9 છે, તો પ્રશ્ન નંબર 9 નો આન્સર છે મિત્રો 0.5, અને ગણતરી આવી જશે મિત્રો. પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 10, જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કેવેન્ડેશે મેળવ્યું હતું? હેનરી કેવેન્ડેશ. પછી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો, 1 વોટ સેકન્ડ બરાબર કેટલા જૂલ થાય? તો મિત્રો આપણો આન્સર હશે, એમાં આપણો આન્સર હશે 1. પછી આપણે જોઈએ તો લંબગત તરંગો શૃંગ અને ગ્રથ દ્વારા આગળ વધે છે. લંબગત તરંગો. પછી આપણે જોઈએ તો સંક્રમિત પેશીની આજુબાજુ રોગકારકોનો નાશ કરવા નવા કોષો બનવાની ક્રિયાને શું કહે છે? સોઝો. ચોથા નંબરનો ક્વેશ્ચન, મિશ્ર પાક ઉછેરમાં મુખ્ય પાક ઘઉં સાથે ખાલી જગ્યા ગૌણ પાક ઉછેરી શકાય છે, ચણા કે રાય. પાંચમા નંબરનો ક્વેશ્ચન, કાર્બનના મૂળ સ્વરૂપ ખાલી જગ્યા છે? તો હીરો અને ગ્રેફાઇટ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે? તો દબાણ. પછી પ્રશ્ન નંબર 7, એમાં આપણે જોઈએ એનો જવાબ આવશે 4, 3, 2 અને 1. પ્રશ્ન નંબર 8, વનસ્પતિ કોષમાં કેન્દ્રીય રસધાની કોષના કેટલા ટકા ભાગ રોકે છે? તો આગળ આપણે વિકલ્પમાં જોયું તો આપણો આન્સર છે ઉત્તર, આમાં આપણો ઊંચે 4 રહેશે મિત્રો, આમાં રહેશે આપણો 90 થી, અને આપણો આમાં રહેશે મૃદુતક. પેશી પોષક પદાર્થોનું સંગ્રહનું કાર્ય મૃદુતક કરે છે. મિત્રો આપણે આગળ વધી જઈએ, પ્રશ્ન નંબર 10 છે, ખાલી જગ્યાવાળો ક્વેશ્ચન છે. જૈવ સ્વરૂપોનું વર્ગીકરણ ખાલી જગ્યા સાથે ગાઢ સંબંધ ધરાવે છે? તો એમાં છે ઉદ્વિકાસ, ઉદ્વિકાસ. તો આમ આવી રીતે તમે થશે મિત્રો ઉદ્વિકાસ. મિત્રો આપણે આગળ વધી જઈએ, વિભાગ બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સેલ કઈ ભાષાનો શબ્દ છે તેનો અર્થ શું થાય છે? તો ઉત્તર, સેલ લેટિન ભાષાનો શબ્દ છે તેનો અર્થ નાનો ઓરડો થાય છે. કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે? તો આપણે જોઈએ તેનો ઉત્તર, કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમય દ્વારા વાયુ વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 3,
પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. પ્રશ્ન નંબર 4. પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું? ઉદ્ધવ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક ઉત્પ્લાવક બળ હશે. ઉત્પ્લાવક મિત્રો, સુધાર લઈએ. કાગળ પર પેન દ્વારા લખી શકાય છે આ બાબત કયા બળને આભારી છે? તો એમાં આપણો આન્સર રહેશે ઘર્ષણ બળને આધારે. બાકીના ક્વેશ્ચન તમે વાંચી લો. આપણે આગળ વધી જઈએ. કોષોને રસધાની હાજરી ધરાવતી બે પેશીના નામ આપો. તો કોષોમાં રસધાની હાજરી ધરાવતી બે પેશી છે મૃદુતક અને સ્થૂળકોણક. હરિત કણોતક સિવાય કઈ પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે? હરિત કણોતક સિવાય સ્થૂળકોણક પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે. તો મિત્રો વાંચી લો. તો આપણે આગળ વધી જઈએ. હવે પોઝ કરીને વાંચી લેજો. પછી હવે ઝોડકાવાળા ક્વેશ્ચનો છે મિત્રો. એકમો આપેલા છે તો આપણે જોડવાના રહેશે. તો આપણે જોઈએ તો એના આન્સર આપેલા છે મિત્રો. પછી આપણે જોઈએ તો દબાણ. તો દબાણ સાથે મિત્રો શું આવશે? તો દબાણનો એકમ છે પાસ્કલ. તો પહેલા સાથે સી આવશે. તો મિત્રો જોઈ લઈ. તો પહેલા સાથે મિત્રો સી આવશે, પાસ્કલ. પછી આપણે જોઈએ તો તાપમાન. તો તાપમાન સાથે મિત્રો આવશે કેલ્વિન. શું આવશે? કેલ્વિન. એટલે બીજા સાથે આવશે ડી. પછી મિત્રો આપણે જોઈએ તો ત્રીજા સાથે શું? ઘનતા. એટલે ઘનતા સાથે આવશે મિત્રો ઈ. ઘનતા સાથે આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. ઘનતા હોય તો ઘન આવે મિત્રો. દળ તો આપશે શું? દળ સાથે આવશે કિલોગ્રામ. અને છેલ્લો આપણે જોઈએ તો કદ તો મીટર સ્ક્વેર. આવી રીતે આન્સર હશે. અને આપણે જોઈએ તો આપણો અહીંયા આન્સર આપણો અહીંયા આન્સર રહેશે મિત્રો. જોઈ લો. દબાણ. દબાણનો એકમ છે પાસ્કલ. તાપમાનનો કેલ્વિન. ઘનતાનો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. દળનો એકમ કિલોગ્રામ. અને કદનો છે મીટર ઘન. કદનો છે મીટર ઘન મિત્રો. દળનો કિલોગ્રામ, ઘનતાનો કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર ઘન. તો મિત્રો જોડી લેજો. આપણે આગળ વધી જઈએ. વિભાગ સી છે. નીચેના વિધાનો વૈજ્ઞાનિક કારણ આપો. મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરી તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો. પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ પરમાણુ માટેનું સૂચન જણાવો. આ અભિધારણાઓની મર્યાદાઓ જણાવો. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો જણાવો કયા કયા છે. તો એના માટે દળ સંચયનો નિયમ છે અને નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. પ્રશ્ન નંબર 5. કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. તો કોષ શબ્દ લેટિન શબ્દ છે સેલ્યુલામાંથી મેળવ્યો છે. તેનો અર્થ નાનો ઓવળો થાય છે, સ્મોલ રૂમ. રોબર્ટ હુક 1665 નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપમાં બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કેટલા બાટલીના બૂચની વર્ષના આવશે મિત્રો. આપણે જેતું બાટલીની એવું બૂચ છે અને બૂચ નામની વનસ્પતિ છે એમાંથી મિત્રો છે. તમારે સુધાર લેવું એ. કોષનું આયોજન કેવી રીતે થાય છે તે મિત્રો જણાવવાનું રહેશે તમારે. પછી પ્રશ્ન નંબર 7. વૃષની છાલમાં કોષો મૃત હોય છે. રેખીક સ્નાયુતંતુ બહુ કોષ કેન્દ્રીય હોય છે. તો મિત્રો તમે પોઝ કરીને વાંચી લેજો. ઝડપનું માત્ર સૂત્ર લખો, તેનો એસઆઈ એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો. ઝડપ શોધવા માટે માત્ર તેનું મૂલ્ય શોધવામાં આવે છે તે ઝડપ અદિશ રાશિ છે. પછી સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એક ઉદાહરણ આપો.
તો આપણે જોઈએ તો વાહનનું છે મિત્રો, જોઈ લે તમે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. હવે વિભાગ ડી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો હું માત્ર સ્ક્રોલ કરી તમે પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો આપણે જો અહીં ઓકની નામ ઓકની ચાલ છે મિત્રો, સુધાર લેજો ઓલામાં. બુશની મધપૂડાના ખાનાઓ જેવી રચનાને સૌપ્રથમ કોષ નામ આપ્યું. પછી લ્યુઅન વોક છે મિત્રો, અહીં પણ સુધાર લેજો. પછી રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ કરી હતી મિત્રો. પર્કિન જે છે 1839માં મિત્રો જીવંત પ્રવાહી દ્રવ્યને પોટોપ્લાઝમન જીવરસ નામ આપ્યું હતું. પછી અહીં સ્વેડ સ્વાન અને સ્કોન અને સ્લાઇડન મિત્રો, અહીં પણ સુધાર લેજો. સ્વાન અને સ્લાઇડન આવશે, આવશે સ્વાન અને સ્લાઇડન, સ્લોન અને સ્લાઇડન. પછી વિશિવ કેમીનું ગોલગી ગોલગી પ્રસાધનની સૌપ્રથમ અવલોકન કર્યું હતું મિત્રો. રાજધાની વિશે ટૂંક નોંધ લખવાની રહેશે તમારે. પછી આપણે જોઈએ તો જે તત્વો સમસ્થાનિક ધરાવતા હોય છે તે તત્વોનું પરમાણિક દળ કેટલું હોય છે તે નક્કી કરી શકાય છે. પ્રશ્ન નંબર 8 છે, કયા કારકો પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવશે સમજાવો. તો મિત્રો આમાં તમારે 2 થી 3 જ પ્રશ્ન પૂછાય, પણ આ વધારાના પ્રશ્નો છે તમે જોઈ શકો છો. સેન્દ્રીય ખાતરના પ્રકાર સમજાવો. લીલું જૈવિક ખાતર પાક ઉગાડતા પહેલા ખેતરોનું શણ અને ગુવાર જેવી કેટલીક વનસ્પતિ ઉગાડવામાં આવે છે વગેરેથી બનાવવામાં આવતું હોય છે મિત્રો. પછી છે ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો પરિબળો સમજાવો. ભૂમિ નિર્માણના અર્જવ અને જૈવિક પરિબળોની ભૂમિકા સમજાવો. તો મિત્રો આ હતું આપણું પેપર, ધોરણ 9નું પેપર છે, લાઇકેન છે. તો મિત્રો જોઈએ તો ભૂમિ નિર્માણ મદદ કરતા હોય છે મિત્રો. અને જો તમારે વધારે મિત્રો મોડેલ પેપર કે નમૂના પ્રશ્નપત્ર જોતા હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણે પેપર સોલ્યુશનનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.